નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંજાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. સંસદીય સચિવ તરીકે વાસણભાઈ આહિરે લીધા શપથ. પાણી પુરવઠા, મીઠા અને કુટીર ઉદ્યોગ વિભાગની ફાળવણી. ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને કરાઈ ઉજવણી. માનકુવામાં મિનરલ કંપનીમાં ભભૂકી આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ. આગને પગલે લાખોનો કાચો માલ બળીને ખાખ. ભુજથી મુંબઈની એર ઇન્ડિયા ફ્લાઇટનો ફિયાસ્કો. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટની ઉડાન રદ. ફ્લાઇટમાં જનાર 40 પ્રવાસીઓ રજડી પડ્યા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં અછત હટાવાઈ. હજુ પણ 25 દિવસ સુધી ચાલશે કેટલ કેમ્પ. તમામ તાલુકાઓમાં 125 mm થી નોંધાયો વધુ વરસાદ. નેશ્રાવણી મેઘમહેરે રસ્તાનું કર્યું ધોવાણ. માર્ગ અને મકાન વિભાગના 10 રસ્તાઓને નુકસાની. તંત્રએ ત્વરિત સમારકામ કરીને માર્ગો કર્યા શરૂ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે 9 નિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ આજે 8 સંસદીય સચિવોની નિયુક્તિ કરી છે. આ 8 સંસદીય સચિવોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલની સરકાર વખતના 4 સંસદીય સચિવો વાસણભાઈ આહિર, ભરતસિંહ ડાભી, જેઠાભાઈ સોલંકી અને રણછોડભાઈ દેસાઈને ફરી સંસદીય સચિવ બનાવાયા છે. જ્યારે વિભાવરીબેન દવે, શ્યામજીભાઈ ચૌહાણ, જયંતિભાઈ રાઠવા અને બાબુભાઈ જમનભાઈ પટેલનો સંસદીય સચિવ તરીકે નવો ઉમેરો કરાયો છે. ત્યારે આજે કચ્છના અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે સંસદીય સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓને રાજ્ય સરકારમાં પાણી પુરવઠા, મીઠા અને કુટીર ઉદ્યોગ ખાતામાં સંસદીય સચિવ તરીકે જવાબદારી સોંપાઈ છે. ત્યારે આજે તેમના શપથ ગ્રહણ સમારોહમાં કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ગાંધીનગર હાજર રહ્યા હતા, જેમાં જીવાભાઈ આહિર, ગોપાલભાઈ માતા, માદેવા ધનજી આહિર, ભચુભાઈ માતા, જીવાભાઈ માતા, બાબુભાઈ આહિર, માદાભાઈ આહિર, નંદલાલ આહિર, ત્રિકમભાઈ અરજણ આહિર, શ્યામજીભાઈ ડાંગર તથા પુષ્પાબેન ટાંક, હરિભાઈ હીરાભાઈ જાટિયા, સતીશભાઈ છાંગા, વાઘજીભાઈ માતા, દેવરાજભાઈ વરચંદ, નંદલાલભાઈ છાંગા, રણછોડ આહિર, વાલજી કેરાસિયા, કાનજી છાંગા, સંદીપભાઈ આહિર, પુષ્પદાનભાઈ ગઢવી, હઠુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાસણભાઈ ગોપાલભાઈ આહિર ઈશ્વરના નામે સોગંદ લાવું છું કે મંત્રીમંડળના સંસદીય સચિવ તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા સંસદીય સચિવ તરીકે મારા કર્તવ્યને યોગ્ય પાલન માટે આવશ્યક હોય કે તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેમની આગળ પ્રગટ કરીશ નહીં. તો આ તરફ કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહિરે સંસદીય સચિવ તરીકે શપથ ગ્રહણ કરતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકબીજાને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, જેમલ રબારી, હર્ષદ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારમાં કચ્છને પ્રતિનિધિત્વના સ્વરૂપમાં અંજાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય માનનીય શ્રી વાસણભાઈ આહિરને સરકારમાં સંસદીય સચિવ તરીકેની જે જવાબદારી પ્રાપ્ત થઈ એ જવાબદારીને હર્ષપૂર્વક વધાવવા માટેની આ એક ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ હતો. સંસદીય સચિવ એ એક જાતનું મંત્રીમંડળનું પદ જ છે અને એનો સચિવનો અર્થ મંત્રી જ થાય છે અને એમને પણ વિભાગ સોંપાતો હોય છે. જે પણ વિભાગ સોંપાય છે એ વિભાગ સોંપાતો હોય છે અને એ રીતે આ કામગીરી કચ્છની છે એ ભાગ એમાં મળેલું જ છે. અને બાકી આજ પણ તારાચંદભાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે. એમણે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં કચ્છમાં ખૂબ યોગદાન આપ્યું છે. આજ પણ એ એમના મતવિસ્તારની અંદર લોકોના પ્રજાના પ્રશ્નો સાંભળેલા છે એટલે કોઈ નારાજીપો કે રાજીપો કે આ કોઈ પ્રશ્ન નથી. કામ કરવાની જવાબદારી છે. આજે જે કાર્યકર્તા છે એને કામ ભારતીય જનતા પાર્ટીએ જે સોંપ્યું છે
એ કામ આજે એ નિભાવે છે, કાલે અન્ય કોઈ કાર્યકર્તાને કામગીરી સોંપે તો અન્ય કોઈ કાર્યકર્તાને જવાબદારી મળતી હોય છે. એનાથી કોઈ અન્યાય કે કોઈ લાગણી કે અન્યાયનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે નથી, એટલા માટે તો કચ્છના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકારે સુવર્ણોને 10% અનામત જાહેર કરી હતી, પરંતુ કોર્ટે સરકારની જોગવાઈને ફગાવી દેતા ભુજમાં આજે પાસના કન્વીનરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મામીસર કાંઠે પુતળા દહન પૂર્વે જ પોલીસે પાસના કાર્યકરોને અટકાવ્યા હતા અને કચ્છ જિલ્લા પાસના કન્વીનર જીતુ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભુજ શહેરના નાગનાથ મંદિર પાસે ભૂદેવ સ્ટેટ એજન્સીની ઓફિસમાં તોડફોડ કરીને 37,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં લૂંટ ચલાવીને નાસી છૂટેલા આરોપીઓ પૈકી વધુ 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન જટાશંકર ગોળની ઓફિસમાં તોડફોડ કરીને સોનાની ચેઇન તથા રોકડ મળી 37,000ની લૂંટ કરાઈ હતી, જેમાં ઇરફાન હુસેન મોખા અને જુમા કાસમ કુંભારને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ હાજી સુમાર મંગરિયા ઉર્ફે કાકડો સહિત 6 જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. અગાઉ પોલીસે આ ગુનામાં રિઝવાન આદમ મેમણ તથા પરીન રવિલાલ સોનીની ધરપકડ કરી હતી, ત્યારે આજે વધુ 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડીને પોલીસે તેમની પાસેથી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ એ ડિવિઝન PI KJ દેસાઈ સહિતના પોલીસ સ્ટાફ આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. પરીન કારો રતિલા સોની એ 4 આરોપી પકડી પાડેલ છે અને 4 આરોપીઓને અમે અલગ અલગ સમયે રજૂ કરી અને બંનેના 2 દિવસના 4 આરોપી 2 દિવસના રિમાન્ડ લીધેલ છે. હવે વધુ કેટલા આરોપીઓ આની સંડોવાયેલ છે, હાજી સુમર હાલ ક્યાં છે અને જે ધાડ લૂંટમાં જે સોનાનો ચેન અને રોકડો પોતે ક્યાં સંતાડેલ છે તેની પૂછપરછ ચાલુ છે. આજે રિટેશન કરી અને બનાવ જગ્યાએ આરોપીએ પોતાની સ્વેચ્છાએ બતાવી અને ઓળખપણ કરાવેલ છે. કચ્છમાં થયેલ વરસાદને પગલે હમીસરમાં નવા નીરની આવક થતા તળાવમાં વિચરણ કરતા મગરે ફરી દેખા દીધા હતા. ગઈકાલે દેખાયેલા 2 મગરને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા ફરીથી પિંજરું મૂકવામાં આવ્યું છે. અગાઉ પણ વન વિભાગ દ્વારા મગરને પકડી પાડવા માટે પ્રયાસો કરાયા હતા, જેમાં પિંજરા મૂકવાની સાથે વડોદરાથી મગર પકડવા માટે ખાસ ટીમ પણ બોલાવવામાં આવી હતી, પરંતુ ચતુર મગર વન વિભાગના અનેક પ્રયાસો છતાં પકડાયું ન હતું. તેવામાં હવે હમીસરમાં નવા નીરની આવક થઈ છે અને ઉપરથી 7 આઠમનો મેળો આવી રહ્યો છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ વન વિભાગ ફરી પાછું હરકતમાં આવ્યું છે. ત્યારે જોવાનું એ છે કે હવે આ 2 મગર વનતંત્રએ બિછાવેલી ઝાડમાં ફસાય છે કે કેમ. ભુજ વિકાસ વિસ્તાર સત્તામંડળ દ્વારા 2025ની વસ્તીને ધ્યાને લઈને શહેરનું નવું ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ભાડા દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નકશાને 2 મહિના માટે લોકોના નિદર્શન માટે મુકાયા છે. આગામી 27 ઓગસ્ટ સુધી ભુજની જનતા આ નકશામાં કરાયેલી જોગવાઈઓ અંગે વાંધા અરજીઓ રજૂ કરી શકશે. ત્યારે છેલ્લા 1.5 માસથી ભાડા દ્વારા કરાયેલી અપીલ બાદ અત્યાર સુધીમાં ભાડાને 70 જેટલી વાંધા અરજીઓ મળી છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ 2ની દરખાસ્ત અંગે પણ વાંધા અરજીઓ આવી છે, જ્યારે વ્યક્તિગત પ્લોટ કટિંગ અને સર્વે નંબરના પ્લોટ કટિંગ જતા હોય તેવા પણ વાંધાઓ રજૂ કરાયા છે. ઉપરાંત ભુજની જનતા દ્વારા કેટલાક યોગ્ય અને સારા સૂચનો પણ રજૂ કરાયા છે, તો કેટલીક તર્ક વિનાની વાંધા અરજીઓ પણ ભાડાને મળી છે. ત્યારે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાના જણાવ્યા પ્રમાણે જે અરજીઓ આવી છે તે પ્રમાણમાં ઓછી કહી શકાય. વાંધા અરજીઓ ઓછી આવવા પાછળ પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, જેમાં કાં તો શહેરીજનોને ભાડા દ્વારા મુકાયેલો નકશો સમજમાં નથી આવતો અથવા તો નકશામાં કોઈ કચાશ નથી તેવું પણ માની શકાય, તો એક કારણ એ પણ ગણી શકાય કે શહેરીજનોને શહેરના નવા ટાઉન પ્લાનિંગ અંગે ખાસ રસ નથી. કારણ ગમે તે હોય પણ ઓછી વાંધા અરજીઓને કારણે પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ખેર પણ ભાડા પાસે આવેલી યોગ્ય રજૂઆતોને રિમાર્ક સાથે શહેરી વિકાસ કમિશનરને મોકલવામાં આવશે અને ત્યાંથી ટાઉન પ્લાનિંગમાં આવશ્યક ફેરફાર કરીને નવા નકશાને સૈદ્ધાંતિક મંજૂરી અપાશે. આપણે આ અમારો DP ડ્રાફ્ટ પ્લાન છે એ 28 જૂન ના દિવસે પબ્લિશ કર્યો છે, ગેઝેટમાં પ્રસિદ્ધ કરી અને પ્રસિદ્ધ અને લોકોના વાંધા સૂચનો લેવા માટે આ પ્રસિદ્ધ કર્યો છે. અમે અમારી વેબસાઇટ પર પણ મૂકેલું છે અને એટલું જ નહીં, અમારી વેબસાઇટ અપડેટ કરી ને અમે તમામ એન્જિનિયરોની લિસ્ટ આ GDCR જે કાંઈ સુધાર GDCR અને તમામ માહિતી તે અપડેટ કરી, લોકો ઘર બેઠા પણ અમારો આ પ્લાન જોઈ શકશે. અને 2 મહિના સુધી એટલે 60 દિવસ જે 27 ઓગસ્ટના એની 60 દિવસની મુદત પૂરી થાય છે ત્યાં સુધી અમે વાંધા સૂચનો જે કંઈ આવશે
તે અમારા રિમાર્ક સાથે અમે શહેરી વિકાસને મોકલવાના છીએ અને શહેરી વિકાસ આખરી નિર્ણય એનો કરશે. અને અત્યાર સુધી લગભગ આશરે 70 જેટલી અરજીઓ વાંધા સૂચનો આવેલા છે. અભ્યાસ અમે હજી સુધી નથી કર્યો, પણ ખાસ કરીને જે લોકોના વ્યક્તિગત પ્લોટ કપાય છે, વ્યક્તિગત સર્વે નંબર કપાય છે, એ વધારે વાંધા છે. અને કેટલાક વાંધાને સૂચનો ખૂબ સારા પણ છે. આપણે વાંચતા જ એમ થાય કે આ સૂચન સારા છે. જે સારા સૂચનો હશે એ શહેરી વિકાસ પણ સ્વીકારશે. અમે નોંધને કેટલાક તર્ક વગરના વાંધા પણ આવેલા છે. એટલે બધી જાતના પ્રજા છે એને સારું, ભૂજ શહેરના હિતમાં જે કાંઈ સારું રાખે એ વાંધા સૂચનો, જે સૂચનો કરે એ અમે તમામ સૂચનોને શહેરી વિકાસ મંત્રાલયમાં અહીંથી અમે અમારી નોંધ સાથે મોકલશું. આખરી નિર્ણય શહેરી વિકાસ મંત્રાલય. ચોક્કસ અવકાશ છે, તમામ રીતનો અવકાશ છે. એટલું જ નહીં, અત્યારનો જે ડ્રાફ્ટ પ્લાન જે અમે જે બનાવ્યો છે એમાં પણ જે કાંઈ સુધારા સૂચવના લાગે તમને શહેરી વિકાસે સૂચવીને સુધારા કરાવી શકે છે અને થઈ શકે છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભુજની ભાગોળે આવેલ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવપુરાણનું આયોજન થયું છે. આ કથા આવતીકાલે વિરામ પામી રહી છે, ત્યારે ગઈકાલે કથાના યજમાન પરિવાર સ્વર્ગસ્થ ઉષાબેન વિનોદભાઈ રેલોડના પરિવારોની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. સાથે 14 વર્ષીય બાળાએ અદ્ભુત શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારે કથામાં ઉમટેલી જન્મેદિનીએ સાક્ષાત ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરમાં નવનિર્માણ તેમજ ગૌસેવાના લાભાર્થે આ કથા યોજાઈ હતી. આવતીકાલે અંતિમ દિવસે પણ મહાઆરતી, હોમ હવન, બ્રહ્મભોજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના આયોજનમાં શ્રી ભૂતનાથ સેવા સંસ્થાના સૌ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. યજમાન પરિવારના વિનયભાઈ રેલોન, વિશાલભાઈ રેલોન, વિનોદભાઈ રેલોન, રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ જાની સહિત ભૂતનાથ સેવા સંસ્થાન સમિતિના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે આષાઢ મહિનાના શુક્લ પક્ષની 11 થી જેને આષાઢ સુદ 11ને દેવપોટી 11 કહેવાય, એટલે વિષ્ણુ ભગવાન આ પૃથ્વી ઉપરથી પાતાળમાં બલિરાજા પાસે જાય અને જ્યારે વિષ્ણુ ભગવાન શયન કરે, એટલે કે કહેવાય છે શયન, પણ હકીકતમાં ભગવાન વિષ્ણુ નારાયણ બલિરાજા પાસે જાય છે અને ત્યારથી આ પૃથ્વી ઉપર, એટલે કે આ પૃથ્વીલોકનું બીજું નામ છે મૃત્યુલોક, એટલે આ મૃત્યુલોકને ભગવાન નારાયણ શિવજીને સોંપી જાય છે કે હવે આ 4 મહિના તમે બધા ભક્તોને સંભાળજો. એટલા માટે શ્રાવણ મહિનાથી શિવ ભક્તિનો મહિમા શરૂ થાય છે, એનું મૂળ કારણ આ છે. આજે ખાસ તો જ્યોતિર્લિંગનું બનાવીને મહાદેવશ્રીની પૂજાનું આયોજન છે આજના દિવસે. અને ખાસ તો 14 વર્ષની બાળા કે જે ગુજરાતમાં અને ગુજરાતનું નામ જે રોશન કરેલી છે એ બાળા દ્વારા આજે શિવ તાંડવ નૃત્યનું એક સાંજે આરતી બાદ આયોજન કરવામાં આવેલ છે. અને રોજ સાંજે અહીંયા તમે જોઈ શકશો કે ઘણા બધા ભક્તો આ કથાનો સાંભળી અને પોતાનો શ્રાવણ માસ, જે આજે તો સોમવાર છે, મહાદેવનો દિવસ કહેવાય, પહેલો સોમવાર છે, તો બધા શ્રોતાઓ કથાનો લાભ લઈ રહ્યા છે. ને મારી એ જ વિનંતી છે કે હજી 2 દિવસનો હજી આપણો કાર્યક્રમ છે બાકી, તો દરેક ભુજની પ્રજાને, આજુબાજુની પ્રજાને હું આમંત્રણ આપું છું કે એ આવે ને કથાનો લાભ લે. શિવપુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના મુખ્ય દાતા પરિવાર વિનયભાઈ રેલોન એમનો પરિવાર છે. એમના માતૃશ્રીના નિમિત્તે આ શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 3 થી કરી અને 10 તારીખ સુધી આ કથાનું આયોજન છે. 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ કથા અવિરત ચાલુ રહે છે. ભુજ તાલુકાના માનકુવાની ભાગોળે આવેલ મિનરલ ખાનગી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ભુજ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જો કે આગમાં લાખોનો માલ ભસ્મીભૂત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના માનકુવા ગામ નજીક આવેલ યુનાઇટેડ મિનરલ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં ખોડ તેમજ ભૂસો બનાવવામાં આવે છે, ત્યારે તેના કાચા માલ સમાનમાં આજે વહેલી સવારે 5 થી 5:30 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ કંપનીના જવાબદારોએ ભુજ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા પાલિકાના 4 ફાયર ફાઈટરો તાબડતોબ ઘટના સ્થળે ધસી ગયા હતા, પરંતુ ત્યાં સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ચાર ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત કરીને પાણીનો મારો ચલાવતા મહામુશ્કેલીએ આગ કાબૂમાં આવી હતી. આ બાબતે યુનાઇટેડ મિનરલ કંપનીના જવાબદાર અનિલ કુમારને પૂછતા તેણે જણાવ્યું હતું કે વહેલી સવારે સંભવત શોર્ટ સર્કિટના કારણે ખોળ તેમજ ભૂસો બનાવવાના કાચા માલમાં એકાએક આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. બનાવની ગંભીરતાને જોતા ભુજ ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. જો કે આગના લીધે મોટા પ્રમાણમાં કાચો માલ બળીને ખાક થઈ ગયો છે તેમજ વધારાનો જથ્થો પાણી પલાળીને નુકસાની પહોંચી છે. જો કે નુકસાનીનો સત્તાવાર આંક સર્વે થઈ ગયા બાદ આંકી શકાશે તેવું અનિલ કુમારે જણાવ્યું હતું. જો કે સદનસીબે આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અંજાર તાલુકાના ભીમાસરના યુવાને ભીમાસર ટપ્પર વચ્ચે આવેલા તળાવ પાસે બાવળના ઝાડમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ગઈકાલે સવારના 9 વાગ્યાથી આજે સવારના 7 વાગ્યા દરમિયાન આત્મહત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું. ભીમાસર ટપ્પર વચ્ચે આવેલ તળાવના કિનારે બાવળના ઝાડ સાથે પોતાના રૂમાલ વડે ફાંસો ખાઈને અબ્દુલ ઇસ્માઇલ ખલીફાએ જિંદગીનો અંત આણ્યો હતો. હદભાગીનો મૃતદેહ ઝાડ સાથે લટકતો જોવા મળતા ગામના સરપંચ વેલજીભાઈ હુંબલે પોલીસને જાણ કરતા અંજાર પોલીસે CRPC 174 હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂના સહારા ભીમાસર ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા ઉપર ગત 5 ઓગસ્ટે હદભાગીએ બળાત્કાર ગુજાર્યો હતો. રાત્રિના 2:30 વાગ્યાના આરસામાં હદભાગીએ પાણી પીવાના બહાને પરિણીતાને બોલાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ભોગ બનનાર પરિણીતાની માતાએ અંજાર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોતાના પર બળાત્કાર જેવો ગંભીર આરોપ હોય ગામજનોને શું મોઢું બતાવીશ તેવું મનમાં લાગી આવતા હદભાગીએ ગળે ફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. ભુજથી મુંબઈ માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ આજે રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. એર ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિને કારણે રદ કરાઈ હતી. ભુજથી મુંબઈ માટે સવારે 8:30 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરે છે ત્યારે આજે રાબેતા મુજબ ફ્લાઇટમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા. તમામ મુસાફરોનું ચેકિંગ પણ થઈ ગયું અને ફ્લાઇટ શરૂ પણ કરાઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે ઉડાન રદ કરાઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ સમયસર ટેક ઓફ ન થતાં 40 જેટલા મુસાફરો રખડી પડ્યા હતા. એક તબક્કે તો એર ઇન્ડિયાના જવાબદારોએ સંતોષકારક જવાબ પણ આપ્યો ન હતો, પરંતુ બાદમાં અમદાવાદ તેમજ રાજકોટથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની જવાબદારી સ્વીકારી હતી. જો કે ફ્લાઇટ ઉડાન ન ભરી શકતા મુસાફરોને રાજકોટ કે અમદાવાદ તો સ્વખર્ચે જ જવું પડ્યું હતું. અવારનવાર મુસાફરી કરતા લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અવારનવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ આ રીતે રદ થઈ જાય છે ત્યારે કંપનીની બેદરકારીને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈની રદ થવાથી મારી 4 કનેક્ટિંગ ફ્લાઇટ મેં મિસ કરી છે અને આ લોકોએ ઇન્ફોર્મેશન અમને નથી આપી, નથી ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી. ટોલ ફ્રી ઉપર અમે ફોન કર્યો તો ત્યાંથી કીધું કે ફ્લાઇટ રાઇટ ટાઈમ ઉપર છે. અહીંયા એરપોર્ટ પહોંચ્યા ભુજ અમે ગાંધીધામથી તો પછી ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ છે. શું હવે તમને મુશ્કેલી પડી છે? મુશ્કેલી તો સામે મારી 3 કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થઈ ગઈ છે, કારણ કે પરમ દિવસની રિટર્ન ફ્લાઇટ અમારી મિસ થશે. માંડવી તાલુકાના મોટી રાયણ તેમજ ડેઢિયા ગામે કરુણાંતિકા સર્જાતા 52 જેટલી ગાયો મોતને ભેટી હતી. આ કરુણ બનાવને કારણે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી તાલુકાના મોટી રાયણ ગામે ખોરાકી ઝેરની વિપરીત અસરને પગલે 25 ગાયોનું મોત થયું હતું. રાયણમાં 130 જેટલા પશુઓને ખોરાકની વિપરીત અસર થતાં આ બનાવ બન્યો હતો. રાયણ જૈન મહાજન દ્વારા નેમિનાથ ભગવાનના મહોત્સવ પ્રસંગે ગામના માલધારીઓને 20 ગુણી ઘઉંનો ભૂસો તેમજ 300 કિલો ગોળ જીવદયાની પ્રવૃત્તિ અર્થે આપવામાં આવ્યો હતો. ગોળ અને ઘઉંના ભૂસાના ભારે ખોરાકથી એસિડોસિનની અસર થતાં 25 ગાયો ટપોટપ મોતને ભેટી હતી. તો ડેઢિયા ગામે સતત વરસતા વરસાદને કારણે ઠંડી તેમજ ભૂખમરાથી 29 ગાયો મોતના મુખમાં ધકેલાઈ હતી. પશુ ચિકિત્સક HS બોરાણીયાના જણાવ્યા પ્રમાણે ડેઢિયા ગામે 13 વાછરડી અને 14 ગાયો મળીને કુલ 27 ગૌવંશનું મોત નિપજ્યું હતું. આ કરુણ બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. તાલુકાના મોટી રાયણ મુકામે એ દાંતોના સહયોગથી દાંતાઓએ 350 કિલોગ્રામ જેટલું ગોળ તથા 1000 કિલો જેટલું ઘઉંનું ભૂસું દાનમાં આપેલું. તો એ દાનના કારણે આજુબાજુના ગામની જે પશુપાલકો હતા ત્યાં એકત્ર થયા હતા અને કુલ 130ની સંખ્યામાં પશુઓ ત્યાં એકત્રિત થયા હતા. એમને ગોળ અને ઘઉંનું ભૂસું
મિશ્રિત કરીને આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પશુઓમાં જે પાચન થાય છે એ બેક્ટેરિયાના કારણે થતું હોય છે, જ્યારે ગોળ છે એ આપણે માણસોના માટેનો ખોરાક છે. એટલે જ્યારે પશુઓને તેમનો ખોરાક ન આપતા અન્ય ખોરાક જ્યારે આપવામાં આવતો હોય છે તો તેનું પાચન થતું નથી હોતું, તેમાંથી એસિડ ઉત્પન્ન થયું અને આ વધુ પડતા એસિડ ઉત્પન્ન થવાના કારણે સિવિયર એસિડોસિસ જે કન્ડિશન ઊભી થઈ પશુઓમાં ને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે તે પશુઓનું મૃત્યુ થયું હતું. તેમાં કુલ 4 પશુપાલકોના 19 ગાયો અને 6 વાછડીઓના મૃત્યુ થયા હતા. અન્ય તમામ જે ગાયો અને વાછડીઓ હતી 130માંથી 25નું મૃત્યુ થયું છે અને 105 જાનવરોને આપણા ડૉક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર જે બાટલા ચડાવવાના હતા DNS અને એમાં સોડા બાયકાર્બોનેટનું નાખી પાવડર અને તાત્કાલિક બચાવ્યા હતા. એક કન્ડિશન હતી ગઈકાલે જે આપણે સારવાર કરી, જે બચી ગઈ એ તમામ બચી ગઈ છે, એને હવે આપણે કંઈ કરવાની જરૂર નથી, સિવાય કે હજી એમાં કોઈ ફરી બીજો એસિડ ડેવલપ થયો હોય તો એ આપણો સંપર્ક કરશે, ડૉક્ટરોને નંબર આપેલા છે ત્યાં. પરંતુ જે મૃત્યુ થઈ ગયા છે અને જે સારવાર થઈ ગયા છે એ હવે એમાં મૃત્યુ થવાની કોઈ શક્યતા નથી, તમામે તમામ આપણે બચાવી લીધી છે. કુલ લોકલ પશુ ચિકિત્સા અધિકારી, પ્રાઇવેટ કરતા પશુ ચિકિત્સા અધિકારી અને આપણા પશુ ચિકિત્સા અધિકારી ગઢ સીસાના ડૉક્ટર હરેશ બોરાણિયાને ત્યાં મોકલી કુલ અલગ અલગ 18 પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકને એકત્રિત કરીને આ તાત્કાલિક સારવાર આપવામાં આવી, તેથી આપણે આટલી મોટી સંખ્યામાં જાનવરોને બચાવી શક્યા છીએ. ભુજના બસ સ્ટેશન બહાર ST ચાલકે ગાયને અડફેટે લેતા ગાયના પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને રસ્તો લોહી લુહાણ થઈ ગયો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ભુજના બસ સ્ટેન્ડમાંથી બસ બહાર નીકળી ત્યારે ST બસે ગાયને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગાયના પગ પર ટાયર ફરી જવાથી ગાયને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સુપાર્શ્વ જૈન સેવા મંડળનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક એનિમલ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ગાયને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સાપેડા નજીક આવેલી એનિમલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ST બસના ડ્રાઈવરે અકસ્માત બાદ બસ ઊભી રાખવાની પણ માનવતા દાખવી ન હતી અને બસ સંકારીને ડ્રાઈવર નાસી જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કચ્છમાં ગત સપ્તાહમાં થયેલી મેઘવૃષ્ટિને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે માર્ગોને વ્યાપક નુકસાની પહોંચી છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 10 મહત્વના માર્ગો પર પાણીના કારણે ઓવરટેપિંગ થવાથી રસ્તાઓ ધોવાયા હતા. જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ માર્ગોનું સમારકામ કરીને પુનઃ શરૂ કરી દેવાયા છે. ગત સપ્તાહે શ્રાવણની શરૂઆતથી જ વરસેલી મેઘમહેરને કારણે રાપર તાલુકાનો ત્રંબવ ધાડદ્રો માર્ગ, લખપત તાલુકાના ગડોલી લાખા પર કોટડા ભાદરા તેમજ BTRE એપ્રોચ રોડ, નખત્રાણા તાલુકાના કોટડા બીટા માર્ગ, રવાપર નેત્રા તેરા માર્ગ, નખત્રાણા નજીકનો ભુજ લખપત હાઈવે, માંડવીના નરેડી મોથાડા વચ્ચેના માર્ગને તેમજ ભુજ તાલુકાના ઢોરી સુમરાસર વચ્ચેના માર્ગને વરસાદથી નુકસાની પહોંચી હતી. જિલ્લાના માર્ગ અને મકાન વિભાગે ઢોરી સુમરાસર સિવાય તમામ માર્ગોનું કામ રવિવારે વરસાદ રોકાયા બાદ શરૂ કરી દીધું હતું અને સોમવારથી મોટાભાગના માર્ગો પુનઃ શરૂ થઈ ગયા હતા, જ્યારે ઢોરી સુમરાસર માર્ગનું આજે સમારકામ કરીને માર્ગ ફરીથી ધમધમતો કરાયો છે. જિલ્લામાં વરસાદથી રસ્તાઓને થયેલી નુકસાની આંકડાકીય વિગતો હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ પણ નાની નાની ક્ષતિઓ દૂર કરીને અંતમાં તમામ ખર્ચ જાહેર કરાશે તેવું માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર SP જોશીએ જણાવ્યું હતું. સ્ટેટ RNB ઉપરાંત અનેક માર્ગોને પણ નુકસાની પહોંચી છે, જેમાં સુધરાઈના માર્ગો, જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોમાં થયેલી નુકસાનીનું પણ સમારકામ ચાલી રહ્યું છે. છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં જે વરસાદ વરસી રહ્યો છે, સારી વાત છે, શિકાર વરસાદ થઈ રહી છે આપણા કચ્છ ઉપર. અમારા વિભાગની વાત કરીએ તો લગભગ અલગ અલગ તાલુકામાં 10-11 રસ્તા બંધ થયા હતા. ખાસ કરીને ઓવરટોપિંગ, જે રસ્તા પરથી પાણી વહી જાય એ ઓવરટોપિંગને કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થયા હતા. 2-3 રસ્તા બ્રિજ એટલે કે કટ રોડના સાઈડમાં કટ પડે એને લીધે થયા હતા. એ બધાને અમે પાછા ટ્રાફિકેબલ કરી દીધા છે. 10-9 રસ્તા ટ્રાફિકેબલ કરી દીધા છે.
અને એક રસ્તાની કામગીરી ચાલી રહી છે, એ લગભગ કાલે પૂરી થઈ જશે. એટલે 10-10 રસ્તા કાલે ટ્રાફિકમાં ચાલુ થઈ જશે, ફક્ત એક બાકી છે એમ કામગીરી ચાલી રહી છે. નુકસાની છે ને, ધીસ ઇઝ ટુ અર્લી, નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે અને મળશે ત્યારે આપને જણાવવામાં આવશે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ થયા બાદ પણ સરકાર દ્વારા 25 દિવસ સુધી ઢોરવાડા તેમજ ઘાસ ડેપો ચાલુ રાખવાનો પરિપત્ર કરાયો છે. કચ્છના 359 ગામોમાં સરકારે અર્ધ અછત જાહેર કરી હતી, જેમાં ગત 6 ઓગસ્ટે ભચાઉ સિવાયના તમામ તાલુકાઓમાં 124 mm થી વધુ વરસાદ થઈ જતાં અછત હટાવવામાં આવી છે. તો ભચાઉમાં પણ 8 ઓગસ્ટે 125 mm થી વધુ વરસાદ થઈ જતાં અછત હટાવવા રાહત કમિશનરને દરખાસ્ત કરાઈ હતી. અગાઉ અછતગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ થતાની સાથે અછત પૂર્ણ જાહેર થતી હતી, પરંતુ આ વર્ષે સરકારે 125 mm થી વધુ વરસાદ થાય ત્યારબાદ અછત હટાવવાનો પરિપત્ર જારી કર્યો છે. તેમાં પણ વરસાદ બાદ 15 દિવસ સુધી ઢોરવાડા અને ઘાસ ડેપો ચાલુ રાખવાની જાહેરાત સરકારે કરી હતી, પરંતુ કચ્છમાં વરસાદ ખેંચાતા 27 જુલાઈએ મળેલી કેબિનેટ બેઠકમાં 15 દિવસની જગ્યાએ 25 દિવસ સુધી ઘાસ ડેપો અને ઢોરવાડાઓ ચાલુ રાખવાની જાહેરાત થઈ હતી. ત્યારે કચ્છના મોટાભાગના તાલુકાઓમાં 31 ઓગસ્ટ સુધી ઘાસ ડેપો અને ઢોરવાડાઓ ચાલુ રહેશે. તો હજુ પણ જિલ્લામાં 5,64,000 કિલો ઘાસ ઉપલબ્ધ હોવાનું અછત મામલતદારે જણાવ્યું હતું. ભચાઉ સિવાયના 6 તાલુકાઓમાં 125 mm વરસાદ 6 ઓગસ્ટે પડી ગયો હોવાથી અછત બંધ કરવાની દરખાસ્ત રાહત કમિશનર સાહેબને કરવામાં આવી છે. અછત મેન્યુઅલ અને સરકારશ્રીની લેટેસ્ટ સૂચના મુજબ 125 mm વરસાદ થયા પછી પણ 25 દિવસ અછત રાહતની કામગીરી ચાલુ રાખવાની હોય છે, જેથી પ્રમાણે 31 ઓગસ્ટ સુધી 6 તાલુકાઓમાં અછત ચાલુ રાખવામાં આવશે અછત રાહતની કામગીરી. અને ભચાઉ તાલુકામાં 8 ઓગસ્ટે 125 mm વરસાદ નોંધાયેલો હોવાથી 2 સપ્ટેમ્બર સુધી ભચાઉમાં અછત રાહતની કામગીરી ચાલુ રહેશે. ઘાસ આપણી પાસે ઓલરેડી ઘાસના ડેપો ઉપર 5,64,000 કિલો ઘાસ ઉપલબ્ધ છે. હવે વરસાદ પડી જતાં હવે ઘાસ એમ પણ ઉગી આવશે, એટલે ઘાસની જરૂરિયાત વધારે હવે રહેશે નહીં. 6 ઓગસ્ટે 27 જુલાઈએ ગાંધીનગર ખાતે કેબિનેટની મળેલી મિટિંગમાં આવો નિર્ણય લેવામાં આવ્યો આ અંગેનો, જેનો 6 ઓગસ્ટે સરકારશ્રીનો પરિપત્ર આવ્યો છે. જે પ્રમાણે જે 125 mm પછી 15 દિવસ અછત ચાલતી હતી, એની જગ્યાએ 25 દિવસ આ વર્ષે ચાલુ રાખવા માટે સરકારની સૂચના આવી છે. કચ્છની વિવિધ સરકારી કચેરીઓમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પૂરતો પગાર ન મળતો હોવાથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. સરકાર દ્વારા સોનલ ઇન્ટરનેશનલ કંપનીને ડ્રાઈવરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા ડ્રાઈવરને પૂરતો પગાર આપવામાં આવતો નથી. અગાઉ 5,600 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો હતો, તેના બદલે હવે 5,000 રૂપિયા જ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, જેથી નારાજ ડ્રાઈવરો દ્વારા આજે કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત પગાર અનિયમિત પણ આપવામાં આવી રહ્યો છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ભુજ તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો સાથે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની બેઠક મળી હતી, જેમાં વિવિધ વહીવટી બાબતોની પૂર્તતા કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ભુજ તાલુકામાં 340 મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત છે, જેમાં મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા તેમજ મદદનીશ કાર્યરત છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓ પાસેથી આધાર કાર્ડ, પાસબુક નંબર તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવાની માંગ કરાઈ હતી. આ કર્મચારીઓના વીમા ઉતારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સામા પક્ષે કર્મચારીઓ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે રસોઈયા અને મદદનીશના પગાર સમયસર બેંક ખાતામાં જમા થતા નથી. આ ઉપરાંત મધ્યાહન ભોજન સંચાલકોના જણાવ્યા પ્રમાણે તેઓને કાયમી કરવાને બદલે સંસ્થા હસ્તક યોજના ચલાવવામાં આવશે, ત્યારે સંચાલકોએ તેઓને કાયમી કરવા માટેની જ માંગ મૂકી છે. બેઠકમાં ઉપરાંત પણ કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી. સમસ્યામાં તો અમારે અહીંયા ભુજ તાલુકામાં હવે ટ્રસ્ટમાં કેન્દ્રો કંઈક જાય છે એની સમસ્યા છે અમારે. જો એ અમારા કને સંચાલકો અને નાના, હું પોતે અપંગ માણસ છું, એટલે આ અપંગ માટે અમારે આશીર્વાદરૂપ છે આ એક યોજના છે એ, એટલે એ તો ટ્રસ્ટમાં ન જાય એના માટે અમારી એક એ માંગ છે. આ કાયમી કરવાની અમારી માંગ છે. અમારે કંઈક ઉપરથી એવું જાણવા મળેલ છે કે કેન્દ્રમાંથી અમને મંજૂરી મળેલ છે, પણ ગુજરાત સરકારે મંજૂરી નથી આપી, એના માટે અમારી કાયમી કરે એવી અમારી માંગ છે.
ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. બહેન પોતાના ભાઈને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે રાખડી બાંધી ભગવાન પાસે પ્રાર્થના કરે છે. બહેનથી દૂર વસતા ભાઈઓ માટે બહેન પોતાના ભાઈ માટે રાખડી મોકલે છે. આગામી 28 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી પોસ્ટ વિભાગ પણ સજ્જ બન્યું છે. પોસ્ટ વિભાગ દ્વારા 5 ઓગસ્ટથી રાખડી મોકલવા માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટ વિભાગના કાઉન્ટર પર યલો લેટર બોક્સ રાખવામાં આવ્યું છે. આ લેટર બોક્સમાં માત્ર રાખડીઓ માટે જ મૂકવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં રાખડી 4 દિવસની અંદર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્પેચિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. રાખડીના કાવરને હેન્ડલિંગ માટે પોસ્ટ ખાતું દર વર્ષે નવી એરેન્જમેન્ટ કરતું હોય છે, કારણ કે પકડી ન પડે એટલા માટે. અને આ વર્ષે પણ એ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. અમે 5 તારીખના યલો ચેનલની શરૂઆત કરી છે, એટલે યલો લેટર બોક્સ એન્શ્યોર કરેલ છે અમારી પોસ્ટ ઓફિસની ડીમાઇસીસનું, અને ઉપર સૂચના લખી છે રાખડીનું કવર અહીં જ પોસ્ટ કરે, રાખડીનું કવર એની પોસ્ટ થાય અને એ જ દિવસે એનું ડિસ્પેચ થઈ જાય. અને કોઈ પણ લેવલે રાખડીના કવરો ક્યાં પણ ન ડિસ્પેચમાં કે ડિલિવરીમાં રહેવા ન જોઈએ એવી જાતની અમે વ્યવસ્થા કરી છે. અને દર વર્ષે આવું કરતા હોય છે. આ એરેન્જમેન્ટ છે રક્ષાબંધન સુધી ચાલશે, 5 થી 18 તારીખ સુધી. એની અંદર વારંવાર લેટર બોક્સ ફૂલ થઈ જાય તો અમે ક્લિયરન્સ બે વખતે સૂચના આપેલી છે. અંદરથી જે રાખડીનો કવર નીકળે એ જો મોટા સિટી હોય એના માટેનો થોડા વધુ કવર હોય એનું પેસિલ બંડલ બનાવી અને લેબલ ચલાવીને સીધું ડાયરેક્ટ ઓફિસમાં પહોંચે એવી જાતની વ્યવસ્થા કરી છે. એટલે જનરલી 4 દિવસની અંદર અહીંયા પણ આપણે ગુજરાતમાં 64 દિવસે કવર તો મળી જ જવું જોઈએ એમ અપેક્ષા રાખી શકીએ આપણે. ભુજ શહેરના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા યુવાનને સામાન્ય મુદ્દે માર મારવામાં આવતા ઇજાગ્રસ્તને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મેમણ કોલોનીમાં રહેતા રિયાઝ અબ્દુલ રઝાક મેમણને દાદુપીર રોડ આંબેડકરમાં રહેતા સિકંદર ઉર્ફે સિકલા પટેલે માર માર્યો હતો. ગત રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં હોટલ ઉપર બેસવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે સિકંદરે રિયાઝને ગળદા પાટુનો માર મારતા શહેર બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મામાની હોટલ અહીંયા આવીને દારૂ પીને મને માર્યો, લપન આવ્યો બરાબર. પછી ગલો જલી મારી નાખ્યો, જબ બહાર નીકળી આવી હતી મારી. પછી એક નંબર હતો સાથી, હું મને છૂટાયો બરાબર. બીના કુસુનો વગર મેં સિકલો પાટેલ હતો, બિરના કેનો ડોન હતો, માથાભારી માણું. ને એમ એમને મને માર્યો, પહેલાં એકવાર પહેલાં જ મને માર્યો હતો, અહીંયા હાથમાં ધુક્કો નાખ્યો હતો. ભુજ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ માટે હેલ્પલાઇન શરૂ કરાયા બાદ હવે સામાજિક સંસ્થાઓ પણ વૃક્ષારોપણ માટે આગળ આવી રહી છે. ભુજના તેજસ્વીની ગ્રુપ દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત મુંદ્રા રિલોકેશન સાઇટમાં આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેજસ્વીની ગ્રુપ દ્વારા છેલ્લા થોડાક સમયથી શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. વધી રહેલ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના જતન માટે વૃક્ષોનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું હતું, તેમજ બાળકોને વૃક્ષોના જતન માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે તેજસ્વીની ગ્રુપની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અમે લોકો એક તો પર્યાવરણનું અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, પર્યાવરણનું જતનની બહુ જરૂર છે અને ઝાડો બી બહુ કપાય છે, તો આપણે એક એક વૃક્ષ સંવર્ધન કરીએ તો આપણું જે વાતાવરણ છે એનામાં પણ સ્વચ્છતા આવે અને વાતાવરણ શુદ્ધ બને. હા, એટલે અમે લોકો આજે પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે આ વૃક્ષ જે વાવ્યા છે એમાં એ બાળકો પણ સહભાગી થશે, એનું સંવર્ધન કરશે અને જ્યાં જ્યાં સ્વચ્છતાની જરૂર હશે એટલે ભુજમાં એનું, કેમ કે એક નાગરિક છે અને ભવિષ્યના નાગરિક છે, એટલે એમણે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં જ્યાં આવો કચરો કે હશે તો એ પોતે પણ અવાજ ઉઠાવશે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓ દ્વારા દશામાના વ્રત પણ ચાલી રહ્યા છે, જેનો આજે 7મો દિવસ છે. ત્યારે જૂની રાવલવાડી નટ સમાજ દ્વારા અનોખી રીતે દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીના આજે 7મા દિવસે દશામાનની વિશાળ રવાડી કાઢવામાં આવી હતી. જૂની રાવલવાડી નજીક આવેલ નટવાસ વિસ્તારમાં નીકળેલી રવાડી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. 10 દિવસ સુધી ચાલનાર દશામાના વ્રતમાં આગામી શુક્રવારે વ્રતની પૂર્ણાહુતિ કરીને દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. દશામાની ભાવભરી ભક્તિ દ્વારા અમે આ પ્રોગ્રામને અને આ કાર્યક્રમ અમે જે દર વર્ષે પબ્લિકને અમારા ફરિયાદને કોઈ ડિસ્ટર્બ ના થાય એના માટે અમે 12 વાગ્યા સુધી 12 વાગ્યાનો બંધ કરી નાખવામાં આવે છે.
શ્રાવણ માસમાં શિવ મંદિરો શિવનાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ શિવભક્તો શિવની પૂજા અર્ચના માટે શિવાલયોમાં આવી રહ્યા છે. શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો ભુજના હોસ્પિટલ રોડ નજીક આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 80 વર્ષ જૂના આ શિવાલયમાં શિવલિંગને દરરોજ વિવિધ પ્રકારના શણગારથી સજાવવામાં આવી રહ્યા છે. ફૂલ, ફળ, ફ્રૂટ, શાકભાજી, ફરાળી વસ્તુઓ તેમજ બીલીપત્રથી રામેશ્વર મહાદેવ મંદિરને સજાવવામાં આવે છે. દર સોમવારે શિવ મંદિરમાં શણગાર કરવામાં આવે છે. એના અંદર પહેલાં તો સોમવારે ફૂલનો શણગાર હોય છે, બીજા સોમવારે ફળ ફ્રૂટનો એવો શણગાર હોય છે, અને ત્રીજા સોમવારે શાકભાજીનો હોય છે, અને ચોથા સોમવારે બધી ફરાળી આઇટમનો શણગાર કરવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.